અમદાવાદના પિરાણા ગાદી સંસ્થાનમાં દિવાલ બનાવવા બાબતે મામલો ગરમાયો છે. કલેક્ટરની પરવાનગી બાદ પિરાણાના ટ્રસ્ટીઓએ દિવાલ બનાવી બે દિવસથી શરૂઆત કરી હતી. આ વાતની જાણ લોકોને થતાં લોકોના ટોળેટોળા એકત્રિત થયા અને ભારે વિરોધ શરૂ કર્યો. આ અંગે સ્થાનિકોએ આ મુદ્દે પગપાળા કલેક્ટર કચેરી જવા રવાના થયા અને ત્યાં આમરણાથ ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી. એક તરફ સતપંથ ટ્રસ્ટનો દાવો છે કે ટ્રસ્ટ પોતાની જગ્યા પર કાયદેસરની કલેક્ટરની મંજૂરી સાથે દિવાલ બનાવી રહ્યું છે. અગાઉ પણ સાંજની આરતીના સમયે પથ્થરમારા જેવી ઘટનાઓ બની છે, જેને લઈને દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તારની વાડને લઈને વિવાદ થઈ રહ્યો છે, તેનાથી 5 ફૂટ દૂર ટ્રસ્ટ પોતાની જગ્યામાં દિવાલ બનાવી રહ્યું છે. તો કલેક્ટર દ્વારા તારની વાડની જગ્યાએ ટ્રસ્ટની બહુમતીથી પસાર કરેલ ઠરાવ અને દસક્રોઈ મામલતદારના રિપોર્ટના આધારે કલેક્ટર દિવાલ બનાવવાની મંજૂરી આપી હતી. જોકે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ અને વિરોધ કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આપને જણાવીએ, પિરાણા ગામના સૈયદ લોકોએ દિવાલ બનાવવાની કામગીરીનો વિરોધ કર્યો અને ટ્રસ્ટની જગ્યાની પાછળની બાજુ આવેલી ઇમામ શાહ દરગાહમાં જવાનો રસ્તો રોકાશે તેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ છતાં દિવાલની કામગીરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલુ રહેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.